नमस्कार, हूँ जानकी पटेल। आई एज्युकेशन ऑनलाइन क्लासीस में आप सर्वेनु हार्दिक स्वागत करू छू। आज थी आपणे विज्ञान विषय शुरू करवा जई रह्या छीए। जो आ वीडियो तमने गमे तो लाइक करो, चैनल सब्सक्राइब करो और बने एटलो शेर करो। खास नोंध के वीडियो छेक सुधी जोता रहो। छठू चेप्टर छे जैविक क्रियाओं। जेम तमे जाणो छो ए रीते तमारा दसमा धोरणना विज्ञान में त्रण अलग अलग भाग हशे, रसायण विज्ञान, जैविक विज्ञान और भौतिक विज्ञान। तो जीव विज्ञान में जैविक क्रियाओं शुरू करिए छे, एनो एक खूब ज इम्पोर्टंट टॉपिक है मनुष्य में पोषण। एक्जाम ओरिएंटेड जो है तो मोस्ट आईएमपी प्रश्न परीक्षा में पूछावाना 100% चांस है कि मनुष्य में प्रवेशेला खोराकन शू थाय अथवा तो पाचित खोराकन पाचन कई रीते थाय। चलो शुरू करिए मनुष्य में पोषण। જ્યારે આપણે ખોરાક લેવાનું શરૂ કરીએ છીએ ત્યારે સૌથી પહેલાં આપણો ખોરાક મુખમાં જાય છે। તો સૌથી પહેલાં શરૂ કરીશું કે મુખમાં ખોરાકનું પાચન કેવી રીતે થાય છે। મુખમાં ખોરાકને નાના ટુકડાઓમાં રૂપાંતર કરવામાં આવે છે। કોના દ્વારા? તો કે દાંત દ્વારા। તમે ખોરાક ખાવ છો એને દાંતની મદદથી નાના નાના ટુકડાઓમાં રૂપાંતર કરવામાં આવે છે। કેમ જરૂર પડે છે એની? તો કે જો લાકડાનો એક મોટો ટુકડો હોય એને તમે સળગાવો તો શું થશે? થોડી વાર રહીને સળગશે। હવે એને નાના નાના ટુકડા કરી દો ને પછી સળગાવવાનું શરૂ કરો તો એ ઝડપથી સળગી જશે। વિજ્ઞાનની ભાષામાં કહીએ તો જેમ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે એમ પ્રક્રિયા ઝડપથી થાય। તો એના માટે થઈને મુખમાં દાંત દ્વારા ખોરાકના નાના ટુકડાઓમાં રૂપાંતર કરવામાં આવે છે। ત્યારબાદ તમને ખબર હોય તો તમે કોઈ મનપસંદ વસ્તુનું નામ સાંભળો અથવા કોઈ વાનગી ખાઓ તો મોંમાંથી પાણી આવે છે। આ ખરેખર પાણી નથી, એ શું છે? લાળરસ છે। હા, મુખમાં લાળરસ સ્ત્રવે છે જે લાળ ગ્રંથિઓ મારફતે મુખમાંથી નીકળે છે। લાળરસ શું કરે છે? તો કે ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર કરે છે અને એમાં ઉત્સેચક કયો હોય છે? એમાઇલેસ। રોટલીનું કોઈ એક બટકું હોય એને થોડી વધારવાર સુધી ચાવચાવ કરશો ને તો એ થોડું ગળ્યું લાગશે, એની પાછળ આ એમાઇલેસ ઉત્સેચક જવાબદાર છે જે સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર કરે છે। બસ, મુખમાં ખોરાકમાં આટલી જ ક્રિયા થાય છે। જેમ તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો એમ કે મુખમાંથી ખોરાક હવે ક્યાં જશે? અન્નનળીમાં। અન્નનળીનું જે નામ છે એ રીતે જ કે એક નળી છે જે મુખમાંના ખોરાકને ક્યાં સુધી લઈ જશે? જઠર સુધી। હવે ખોરાક મુખમાં થઈ અન્નનળી મારફતે ક્યાં આવી ગયો? જઠરમાં। જેમ આકૃતિ છે એ રીતે જ સાથે સાથે આપણે ચાલીશું। જઠર એ એક ખોરાકને વલોવવાનું કાર્ય કરતું અંગ છે। જઠરમાં જોઈએ, જઠરમાં પાચન કરવા માટે એક ખૂબ જ અગત્યનો એસિડ છે, નામ યાદ રાખવું બહુ જ જરૂરી છે, હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો HCl। એસિડિટીનું નામ સાંભળ્યું છે ને? બસ, આ એસિડિટી થવા માટે આ હાઇડ્રોક્લોરિક એસિડ જ જવાબદાર છે। જ્યારે આ એસિડની માત્રા વધી જાય છે ત્યારે પેટમાં બળતરા થાય છે અને આપણે એને શું કહીએ છીએ? એસિડિટી। હવે તમને થશે કે આટલો એસિડ કે જે એસિડિટી કરે છે એવો જઠરમાંથી નીકળે છે તો જઠરની દિવાલને કંઈ નહીં થતું હોય, થાય ને? તો એના માટે એક રચના છે શ્લેષ્મ। જઠરની દિવાલમાંથી એક શ્લેષ્મ નીકળે છે। શ્લેષ્મ એટલે કે એક ચીકણો પદાર્થ જે તમારી જઠરને આ હાઇડ્રોક્લોરિક એસિડથી રક્ષણ આપે છે। આ ઉપરાંત એમાં એક પેપ્સિન ઉત્સેચક હોય છે જે આ હાઇડ્રોક્લોરિક એસિડ, પેપ્સિન ઉત્સેચક અને શ્લેષ્મ આ ત્રણેય વસ્તુ મળીને જઠર રસ બને છે। તો હવે આપણો ખોરાક પહોંચી ગયો નાના આંતરડામાં, જઠરમાંથી ખોરાક આવ્યો નાના આંતરડામાં। એક લાઈન યાદ રાખવી ખૂબ જ જરૂરી છે કે મુખમાંથી અન્નનળી, અન્નનળીમાંથી જઠર અને જઠરમાંથી હવે ખોરાક જશે નાના આંતરડામાં। નાનું આંતરડું, નામ નાનું આંતરડું છે પણ એ આપણા પાચન માર્ગનું સૌથી મોટામાં મોટું અવયવ છે। હા, નાનું આંતરડું એ પાચન માર્ગનું સૌથી મોટામાં મોટું અવયવ છે। તો એને નાનું આંતરડું કેમ કહે છે? તો તમે અહીંયા જોઈ શકશો કે એની રચના એક ગૂંચળામય છે, એ ગૂંચળું વળીને આપણા શરીરમાં આવેલું હોય છે એટલે આપણે એને નાનું આંતરડું કહીએ છીએ। કાર્બોદિત પ્રોટીન અને ચરબીનું પૂર્ણ પાચન માટે જવાબદાર અંગ કયું છે? તો કે નાનું આંતરડું। હવે કાર્બોદિત પ્રોટીન અને ચરબીનું પૂર્ણ પાચન એટલે શું? તો કે આપણું શરીર એ કાર્બોદિત પ્રોટીન કે ચરબીને ડાયરેક્ટ એબ્ઝોર્બ કરી શકતું નથી, એનું સીધું શોષણ કરી શકતું નથી। તો શું કરવું પડે? તો કે કાર્બોદિતને ગ્લુકોઝમાં ફેરવવું પડે, પ્રોટીનને એમિનો એસિડમાં ફેરવવું પડે અને ચરબીને ફેટી એસિડમાં ફેરવવું પડે। તો એ કાર્ય ક્યાં થાય છે? તો કે નાના આંતરડામાં। હવે નાનું આંતરડું, તમે અહીંયા જોયું કે જઠરમાંથી જે હાઇડ્રોક્લોરિક એસિડવાળો ખોરાક છે એ નાના આંતરડામાં આવ્યો, તો શું આ એસિડવાળો ખોરાક આખા શરીરમાં ફરશે? નહીં ફરે। નાનું આંતરડું શું કરશે? તો કે યકૃતમાંથી પિત્તરસ લાવશે અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ લાવીને આ જે એસિડિક ખોરાક હતો એને આલ્કલિક ખોરાક બનાવી દેશે।
સ્વાદુપિંડમાંથી જે સ્વાદુરસ લાવે છે એમાં ત્રણ ઉત્સેચકો ઇમ્પોર્ટન્ટ છે. પ્રોટીનનું પાચન કરવા માટે ટ્રિપ્સિન ઉત્સેચક છે, કાર્બોદિતનું પાચન કરવા માટે એમાઇલેઝ ઉત્સેચક છે, અને ચરબીનું પાચન કરવા માટે લાઇપેઝ ઉત્સેચક છે. શેનું પાચન કરવા માટે કયો ઉત્સેચક છે એ યાદ રાખવું જરૂરી છે. આ ત્રણ ઉત્સેચક એક સ્વાદુરસમાં મળી અને ખોરાકને જે જઠરમાંથી એસિડિક ખોરાક આવ્યો એને આલ્કલી બનાવવામાં મદદ કરશે. હવે આ જે નાનું આંતરડું છે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો, એની દિવાલમાં ગ્રંથિઓ આવેલી હોય છે. આ ગ્રંથિ શું કાર્ય કરે તો કે આંત્રરસનો સ્ત્રાવ કરે. આંત્રરસ એ સ્વાદ નાના આંતરડાની દિવાલમાંથી નીકળે અને એ આંત્રરસ એ આ સંપૂર્ણ ખોરાકનું પૂર્ણ પાચન કરવામાં મદદ કરે. હવે જે આપણે આ ખોરાક લીધો હતો એમાં જે જે જરૂરી વસ્તુ હતી એનું શરીરમાં શોષણ થશે અને દરેક કોષ કે જ્યાં ઊર્જાની જરૂર છે ત્યાં સુધી એને પહોંચાડવામાં આવશે. જ્યાં ઊર્જા જોઈતી હતી ત્યાં ઊર્જા પહોંચી ગઈ, ખોરાકનું પાચન થઈ ગયું, બાકી રહ્યો એ ખોરાક કે જે આપણે જરૂરી નથી, વધારાનો ખોરાક છે, એનું શું થશે? તો એ ખોરાક એ નાના આંતરડા પછી મોટા આંતરડામાં જશે. મોટા આંતરડામાં અપાચિત ખોરાકનું અધિશોષણ થાય છે, એટલે કે ખોરાકમાંથી પાણીનું શોષણ થઈ જશે જે મૂત્રમાર્ગ મારફતે બહાર નીકળશે, બાકી રહેલો ખોરાક એ મળદ્વાર મારફતે મોટા આંતરડામાંથી બહાર નીકળી જશે. મનુષ્યમાં પોષણ એ આપણે અત્યાર સુધી આખું જોયું. હવે આને અમુક ત્રણ ચાર ટોપિક તમે યાદ રાખો એટલે આખો તમારો પ્રશ્નનો જવાબ બની જાય છે. તમને ચોપડીમાં કે નવનીતમાં ગમે તેટલી મોટી નોંધ આપેલી હોય આપણે એને સરળતાથી યાદ રાખી શકીએ છીએ. આકૃતિની સાથે સાથે ચાલો અને શરીરમાં જે રીતે થઈ રહ્યું છે એ રીતે સિક્વન્સ યાદ રાખો. સૌથી પહેલાં ખોરાક મુખમાં, ત્યાંથી અન્નનળી, અન્નનળીથી જઠર, જઠર જઠરથી ક્યાં જશે તો કે નાનું આંતરડું, મોટું આંતરડું અને મળદ્વાર. વચ્ચે જે બે મેઇન ટોપિક આવે છે એક નાનું આંતરડું અને જઠર, તો જઠરમાં એક એસિડ યાદ રાખો હાઇડ્રોક્લોરિક એસિડ, અને નાના આંતરડામાં બે વસ્તુ યાદ રાખો યકૃત અને સ્વાદુપિંડ. એ બંને તમે આકૃતિમાંથી જોઈને પણ સાથે સાથે લઈ શકો છો. મનુષ્યમાં પોષણની જે ઘટના છે એ આપણા શરીરમાં થઈ જ રહી છે, એને યાદ રાખવી કંઈ એટલી અઘરી નથી. વિજ્ઞાન અઘરો વિષય લાગે છે પણ છે નહીં, ખૂબ જ સરળ છે, બસ એકવાર સમજવાની જરૂર છે. એકવાર સારી રીતે સમજીને બહુ સારું એવું સ્કોરિંગ કરી શકાય એવો વિષય છે. તો વિડીયો જોતા રહો, સાથે સાથે નોટ્સ બનાવતા રહો, લખતા રહો અને વિડીયોને સારી રીતે સમજીને તમારી રીતે વિચારતા રહો. નેક્સ્ટ વિડીયોમાં એક નવા એવા સારા ટોપિક સાથે મળીશું.